जी हाँ बेटा हेलो मैम हाय बेटा आई एम नैन्सी सूरती हूँ एमएससी में स्टडी करूँ छूँ અને મારો ક્વેશ્ચન એ છે કે હમણાં આપણા જીવનમાં એવા લોકો જોડાયેલા હોય છે કે જેની સાથે આપણી વધારે પડતી લાગણી જોડાયેલી હોય અને ખાસ કરીને કોલેજ ગોઈંગ ટીનેજર્સમાં વધારે જોવા મળે છે કે એક ગ્રંથિ આપણી બંધાઈ જાય છે કે જેની સાથે વધારે લાગણી હોય આપણને અમુક વાર સારા માટે જ કહેતા હોય છે પરંતુ આપણને એવું લાગે છે કે આણે મને આવું કીધું જ કેમ ખોટું લાગી આવતું હોય છે આપણને તો એ ગ્રંથિથી આપણે દૂર કઈ રીતે રહી શકીએ અમે એક વાક્ય તે તારી જાતે જ કહ્યું આપણને સારા માટે કહેતા હોય છે સો યુ નો ઇટ આપણે જે જાણતા હોઈએ છીએ ને એને ઉપયોગમાં લેવામાં બહુ તકલીફ પડે તમે પૂછી જુઓ સાયકેટ્રિસ્ટને આ બધા આવશે એમને તમે પ્રશ્નો પૂછો ત્યારે કહેજો કે તમે તમારા ઘરમાં કેટલી સાયકેટ્રી વાપરો છો આપણે જે જાણતા હોઈએ એ સામાન્ય રીતે જાત ઉપર નથી વાપરી શકાતી દુનિયાનો સારામાં સારો સર્જન પણ પોતાનું ઓપરેશન જાતે નથી કરી શકતો એણે કોઈક પર જ વિશ્વાસ કરવો પડે છે એટલે બે રસ્તા છે એક કાં તો તમે કોઈક પર વિશ્વાસ કરો કે તમને જે કહે છે તમારા ભલા માટે જ કહે છે તમે ડૉક્ટરનું કેમ કહ્યું માનો છો એક ડૉક્ટર તમને એમ કહે કે આ દવા લો તમે દવાના કોમ્પોનન્ટ્સ ચકાસો છો તમે કોઈ દિવસ એવી તપાસ કરો છો કે આ આપી છે પણ આમાં શું છે ઝેર તો નહીં આપ્યું હોય ને કંઈક બીજું તો નહીં આપ્યું હોય ને કેવો વિશ્વાસ કરો છો તમે એના પર તમે કોઈ ફ્લાઇટની ટિકિટ લો ત્યારે કોઈ દિવસ પાયલટનું લાયસન્સ ચેક કરો છો કેવો ભરોસો કરીને બેસી જાઓ છો પટ્ટા બાંધીને તમે કોઈ ટેક્સી બોલાવો ત્યારે તમે કોઈ દિવસ એ ડ્રાઈવરને કહો છો કે ભાઈ લાયસન્સ બતાવો દેટ મીન્સ યુ કેન ટ્રસ્ટ ટોટલી અનનોન પીપલ હુમ યુ ડોન્ટ ઇવન નો પાયલટનો તો ઘણીવાર તમે ચહેરો પણ નથી જોતા એની સાથે તમે આકાશમાં ઉડવા તૈયાર થઈ જાઓ છો અને જે માણસ તમારી સાથે રાત દિવસ રહે છે જેણે તમને જન્મ આપ્યો છે અથવા જે તમને ચાહે છે એના પર તમે ભરોસો નથી કરી શકતા કેટલી મોટી કમનસીબી છે આ ટ્રસ્ટ પીપલ હુ કેર ફોર યુ લેટ ધેમ ડૂ ગુડ થિંગ્સ ફોર યુ ખોટું લગાડવું એ માણસની વૃત્તિ છે એમાંથી જો મુક્ત થઈ જાય ને તો હું માનું છું આ દેશના 50% પ્રોબ્લેમ તો એમ જ સોલ્વ થઈ જાય મારું નામ ના લીધું મને પછી ના બોલાયા મને પહેલાં બોલાયા મારું નામ પહેલાં છાપ્યું મારું નામ પછી છાપ્યું મને હાર ના પહેરાવ્યો આનાથી કંઈક ખરેખર ફરક પડે છે અને જો પડતો હોય તો એ ખાલી તમને પડે છે નાટકમાં ભૂલ થાય ને એ ખાલી એક્ટર્સને ખબર હોય ઓડિયન્સને ખબર ના પડે ઓડિયન્સ તો એમ જ માને કે બધું નોર્મલ ચાલે છે સો લેટ્સ નોટ ગેટ ઇન ટુ સચ થિંગ્સ Live happily because it's very short life. Very short. Thank you, ma'am. Ji, beta. જે પ્રશ્ન કરે હું વિનંતી કરું છું તેઓનું નામ ફૂલ નેમ વિથ યોર ઓક્યુપેશન એઝ સ્ટુડન્ટ કે એ પ્લીઝ અનાઉન્સ કરે કારણ કે આપણા પત્રકારો ભાઈઓ પણ અહીંયા બેઠા છે તે એની નોંધ લેશે એટલે અને એક માઇક પછી આપણે પાછળ પણ જવા દઈએ પાછળને પણ આપણે ફૂલ હા બેટા હેલો મેમ આઈ એમ પાલવ મહેતા આઈ એમ અ સ્ટુડન્ટ એન્ડ આઈ એમ ઇન 10th સ્ટાન્ડર્ડ આઈ વુડ લાઈક ટુ આસ્ક દેટ સમટાઈમ્સ ઇન લાઈફ વાઇલ ટેકિંગ સમ ડિસિશન્સ વી બીકમ એન્શિયસ ઓર વી ફેસ પ્રોબ્લેમ્સ ઇન ટેકિંગ ધોઝ થિંગ્સ સો અપાર્ટ ફ્રોમ મેડિસિન્સ વોટ કેન બી ધ સોલ્યુશન્સ ફોર ધીઝ થિંગ્સ આઈ હેવ લર્ન્ટ વન થિંગ વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એઝ અ રેમેડી રાઇટ ડાઉન When you have to take a decision, important decision, what do you think is pros and cons of that things? Whatever is it is your career, it is your friendship, it is your relationship with your parents, whatever. Ek divas kagal par lakhi levanu, ke ama atla fayda chhe ne atla gair fayda chhe. Hu aam karish to aam thashe ne aam karish to aam thashe. E baddu lakhi lidha pachi kagal muki do. Ane bije divase savare vaanchho to tamne tamara sawalna jawab mali jashe. એટલા માટે કે તમે હમણાં જ્યારે વિચારો છો ને ત્યારે તમે પાર્ટી થઈને વિચારો છો તમે એનો ભાગ છો બીજે દિવસે જ્યારે તમે પેપર વાંચશો ને ત્યારે તમે બાય ડિફોલ્ટ થર્ડ પર્સન સિંગ્યુલર થઈ જશો તમે ત્રીજી વ્યક્તિ તરીકે એને જોઈ શકશો અને બીજો રસ્તો એ છે કે એવા જેમ મેં એમને કહ્યું કે એવા લોકો પર ભરોસો કરો કે જે લોકો તમારા માટે સારું વિચારે છે તમારા માટે સાચું વિચારે છે
હંસલભાઈ જ અહીંયા છે, મેં એમને ફોન કરીને કાળો કકડાટ કર્યો હોય એવા પણ પ્રસંગો છે, રડારોડ કરી હોય અને એટલું પેશન્ટલી સાંભળે અને એવું કે કાજલબેન સામે પેશન્ટ બેઠા છે, હું તમને થોડી વાર રહીને ફોન કરું, મન તો દેખાતું નથી, મન તો હમણાં જ મારી વાત જ સાંભળો, એ સિવાય મારે કંઈ નથી. સો ઇન દેટ સિચ્યુએશન કદાચ હું જેટલી ઇન્વોલ્વ છું એટલો સામેનો માણસ નથી, અને એવા માણસ પર ભરોસો કરવો જોઈએ. કારણ કે મારા પગ કાદવમાં છે ને એની પાસે પાણીનું ડબલું છે, એ તને કદાચ ધોઈ આપે, જે પાણી ધૂળમાં નાખવાથી કાદવ થાય છે એ જ પગ પર નાખશો તો ચોખ્ખું થશે. થેન્ક યુ મેમ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ મેમ. યા ગુડ. હા અરે યસ મેમ. ટુ મોર, ધીસ વન એન્ડ વન મોર એન્ડ ધેન વીલ બી ડન. યા ઓકે. એક સેકન્ડ એમને પૂછી લેવા દો. હાજી બેન. આઈ એમ કૃષ્ણા. મેમ, આઈ એમ અ વેરી ગુડ ફેન ઓફ યોર્સ, બટ માય ક્વેશ્ચન ઇઝ વેન યુ આર ગિવિંગ. ફેન ફિલ્મ આવીને પછી ગુડ ફેન ને બેડ ફેન એવા બે ટર્મ્સ આવ્યા છે. No, so you can say... No, 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 darling, I'm just joking. It's just kidding. It's just kidding. Okay, fine. Yeah, beta. Ma'am, I want to ask you that when we are giving, because I am also a speaker, so when I listen to you, I have so many audience with you who is listening you very carefully. બટ જ્યારે રિયલ લાઈફમાં આ રીતની સિચ્યુએશન્સ ફેસ કરવાની આવે છે ત્યારે આપણે જ્યારે ફોર્મલી નક્કી કરીએ છીએ કે વી ડિસાઇડ સમથિંગ, સો આ જ લોકો સાંભળવા માટે ભેગા થાય છે, આપણા ડિસિઝનને એક્સેપ્ટ કરવા માટે ભેગા નથી થતા. સો વોટ શુડ બી અવર ટેમ્પરામેન્ટ એટ ધ ટાઈમ? કામ એન્ડ ફર્મ, આ બે જ રસ્તા છે. હું આવી ગઈ આજે, મારે ઘરે કદાચ બહુ બધા લોકો ગયા હશે, મારા પર 38-40 મિસ્ડ કોલ છે, મેં નથી ઉપાડ્યા. મે બી મેં આજે ફેસબુક પર લખી દીધું છે કે બધાની સાથે અંગત રીતે વાત કરવી શક્ય નથી, તમે તમારો પ્રેમ મારા સુધી પહોંચાડ્યો એ માટે હું તમારી આભારી છું. આજે પેપરમાં એડ છપાઈ છે કે કોઈ બેસણું, સાદડી, ઉઠમણું લૌકિક રિવાજ લાખ્યો નથી. આ મારો નિર્ણય છે, હવે કોણ શું માને છે એમાં મને રસ નથી. મારે હવે જે મને મળવા આવશે એ મારી માને કદાચ ઓળખતા પણ નહોતા. મેં એક લેખ લખેલો, એમાં મેં લખેલું કે ગળગળા અવાજે અપાતી શ્રદ્ધાંજલિનું સટ્ટા બજાર, જે રહી ગયા હોય એ કેટલા પાવરફુલ છે એના હિસાબે બેસણું થાય છે, જે ગયા એની સાથે તમારો કેટલો સંબંધ છે એના હિસાબે બેસણા થતા જ નથી. અને ઘણા લોકો તો એવું વિચારીને આવે કે આપણે કાજલબેનના મધરના બેસણામાં જઈશું તો ત્યાં મુકુલભાઈ મળશે, આમ બહુ બિઝી હોય છે પણ ત્યાં ચોક્કસ આવશે. એટલે ઘણા લોકો એવી રીતે પણ આવે બેસણામાં કે મુકુલભાઈ ક્યાંય બીજે પકડાતા નથી પણ ત્યાં મળી જશે. એટલે એવા બધા મોટિવ સાથે જે યોજાતા હોય એ બેસણા ન કરવા, એવો તમારો નિર્ણય છે. પછી કોણ શું કહે છે એ ઘેર ગયું. કન્વિન્સ યોર સેલ્ફ, તમારું કન્વિક્શન બહુ અગત્યનું છે. તમે આ નિર્ણય અહંકારમાં, તિરસ્કારમાં, ઘૃણામાં, બીજી કોઈ રીતે નથી લેતા ને, એવું તમારી જાતને ચકાસી લો. તમે જો એ નિર્ણય સંપૂર્ણ સ્વસ્થતાથી અને ફર્મલી લીધો હોય તો કોણ શું કહે છે એમાં બહુ પડ્યા વગર તમારા નિર્ણયને ફોલો કરો. ગાંધીએ જે દિવસે આઝાદી અપાવવાનો નિર્ણય કર્યો એ દિવસે બધાએ કહ્યું જશે ને કે મૂર્ખો છે, કોઈ દાડો કશું નહીં થાય આનું. પણ ફાઇનલી ટુડે વી કોલ હિમ મહાત્મા, વી કોલ હિમ રાષ્ટ્રપિતા. વાય? એવો કંઈ રૂપાળો એ નહોતો, એવા કોઈ કપડાં એ મહાન પહેરતા નહોતા કે ફેશન મોડલ તરીકે તમે એને યાદ રાખો. ઓરેટર પણ ખરાબ હતા ફોર દેટ મેટર, પણ ઇન દેટ કેસ એમની પાસે કન્વિક્શન હતું. વોટ હી બિલીવડ, હી બિલીવડ એન્ડ હી મેડ અધર્સ બિલીવ. સો આઈ ઓલવેઝ ફીલ દેટ ઇફ યુ બિલીવ સમથિંગ, ચેક યોર બિલીફ, એન્ડ વન્સ યુ બિલીવ ઇન ઇટ, લેટ વેઇટ ટીલ અધર્સ બિલીવ ઇન ઇટ. હમણાં ને હમણાં, આજે ને આજે મને અપ્રુવલ આપો એવો પ્રયાસ કરવાથી સંઘર્ષ સિવાય કંઈ નહીં થાય. સમય આપો એમને પણ, તમારી માન્યતા બહુ અઘરી છે પચાવવી. સો વેટ ટિલ ધે અન્ડરસ્ટેન્ડ યુ. યસ, થેન્ક યુ મેમ. યા, છેલ્લો સવાલ. હા, નીકળીએ. પેલા બેનને કંઈ પૂછવું છે. હાજી બેન, તમારી જે બુક છે ને, એક કસે કોલમમાં વાંચેલો, એકબીજાને ગમતા રહીએ, એમાં પ્રેમ વિશે એક હતું કે તમે જે પાત્રને ચાહો છો એ માત્ર તમારી ફેન્ટસી હોઈ શકે છે, એ કલ્પનામાં જ હોઈ શકે, અને એકબીજાને સમર્પિત એવા જોડા પૃથ્વી પર કરોડોમાં માત્ર એક હોઈ શકે, અને જે તમે પૂરેપૂરું જે માંગો છો, જે ચાહો છો, તે સામે જે વ્યક્તિ હોય એમાં સંપૂર્ણ મળી શકતું નથી, એ માત્ર ફેન્ટસી હોઈ શકે. તો એ કઈ રીતે, એમ તમે લખેલું? સરસ દાખલો આપું તમને, બહુ મજા આવશે. આપણે સ્કૂલમાં હોઈએ ને ત્યારે કોકના પ્રેમમાં પડીએ, કોલેજમાં હોઈએ ત્યારે કોકના પર ક્રશ હોય, કલાકો ઊભા રહીએ તડકામાં, ખાલી પસાર થાય, બીજું કંઈ ઘટના તો એવી બનતી નથી.
પણ ત્યાં સુધી આપણે વેઇટ કરીએ કે આમ ખાલી જોશે સામે, એમાં તો ધોમ તાપમાં પણ ગુલાબ ખીલી જાય એવી ફિલિંગ આવે એમ. એ બધા પછી જ્યારે 20 વર્ષે માણસ તમને કોઈ સ્કૂલના એલ્યુમિનાયમાં, કોઈ કોલેજના એલ્યુમિનાયમાં મળે ત્યારે તમને એમ થાય કે આના માટે ટાઈમ બગાડ્યો. જે નથી મળ્યું ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેમ? કારણ કે એ તમારી કલ્પનામાં છે કે આવું થઈ શક્યું હોત, થયું હોત કે નહીં એ તો તમે એની જોડે રહો ત્યારે જ સમજાય. જે માણસના આફ્ટર શેવની સુગંધ બહુ ગમતી હોય એ દાઢી કરીને બ્રશ ત્યાં જ મૂકી દેતો હોય ગંધારું એવું બને, એ એની પત્નીને જ ખબર પડે જે એની સાથે રાત દિવસ એક પલંગમાં રહેતે, એક ઘરમાં રહેતે, એક રસોડે જમે તે. બાકીના બધા અદ્ભુત છે. મારા એવા બધા બહુ મિત્રો છે કે જે લોકોને હું એમ કહું કે અક્રોસ ધ ટેબલ તારી સાથે હું 4 કલાક વાત કરી શકું પણ તારી સાથે રહી ન શકું. આ ક્લેરિટી જે દિવસે તમને આવી જાય એ દિવસે તમને સમજાય કે આ મિત્રના બોક્સમાં પડે છે, આ પ્રેમીના બોક્સમાં પડે છે, આ સ્વજનના બોક્સમાં પડે છે, આ પતિના બોક્સમાં પડી શકે. પાડવો હોય તો, નહીં તો જવા દો. પાડવો શબ્દ ઘણી રીતે વપરાય. થેન્ક યુ સો મચ, બહુ જ આભારી છું ફરી એકવાર આપ સૌની. હાય, હું છું કાજલ ઓઝા વૈદ્ય. તમે મને બધી જ જગ્યાએ જુઓ છો, યુટ્યુબ પર, બીજી જુદી જુદી ચેનલ્સમાં, અને એ બધા જ હવે જેટલા વિડીયો તમે બીજે બધે જુઓ છો એ હવે મારી પોતાની ચેનલ પર આવે છે. બીજે ક્યાંય ગયા વગર કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન, એ છે મારી પોતાની ચેનલ યુટ્યુબ પર, જ્યાં હું અપલોડ કરીશ નવા વિચારો, નવા વિડીયોઝ. રેગ્યુલરલી હું જ્યાં લેક્ચર્સ કરું છું એ વિડીયોઝ પણ તમને ત્યાં મળશે. તો પ્લીઝ બીજે ક્યાંય પણ ગયા વગર ડુ કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન.